આવો, આજે રામકથાની પ્રબળ પ્રેરણા છે. રામકથા એ કરોડો ભારતીયોના માટે ધર્મ, અધ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરે વિષયોનું મુખ્ય માર્ગદર્શન આપે છે. તેમના માટે વેદશાસ્ત્ર અપરિચિત હોઈ શકે છે, પુરાણો અને ઇતિહાસ ગ્રંથોનું હોવું ન હોવું પણ બરાબર કહી જઈ શકાય છે, અને છ દર્શન ગ્રંથોનો કોઈ પણ પરિચય આવશ્યક ગણાવી શકાતો નથી. પરંતુ આ બધા સિવાય પણ ધર્મ અને સંસ્કૃતિની ભારતીય પરંપરાઓથી સારી રીતે પરિચિત હશે. આ પરિચય કયા માધ્યમથી થઈ શકે છે? તેનું ઉત્તર એક જ છે, તે છે રામકથા. પૂજ્ય ગુરુદેવે રામકથાને આધુનિક જીવન અને સમાજ સાથે અનુબંધન સાધીને એક નવું અર્થઘટન કર્યું. યુગ નિર્માણ યોજનાના 100 સૂત્રીય કાર્યક્રમોમાં એક કાર્યક્રમ રામકથાને લગતો પણ રાખીને અને એને અતિશય લોકપ્રિય આયોજન દ્વારા યુગ સંદેશ સંભળાવવાનું માધ્યમ બનાવી શકાય. આ સંપૂર્ણતયા નવો પ્રયોગ હતો, કારણ કે પરંપરાગત ઢંગની કથા તો સર્વત્ર પ્રચલિત છે, પરંતુ કથાના કયા પ્રસંગ દ્વારા આજના જીવનની કઈ કઈ સમસ્યાઓનું સમાધાન થાય છે અને કયા કયા વિષયમાં શું સંદેશ મળે છે એ બાબતમાં જ વિચાર આવ્યું છે. આજના વ્યક્તિની સ્વયંની પારિવારિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક અને વ્યવહારિક મુશ્કેલીઓ રામાયણ કાળના વ્યક્તિ કરતાં બિલકુલ અલગ છે. ઉદાહરણ માટે, લોકો પોતાના પુત્રને ગુરુની સેવામાં મોકલવા માટે લાખો રૂપિયા આપવા તૈયાર હોય છે, પરંતુ તેવા ગુરુકુળો આજે ક્યાં છે અને તેવા ઋષિઓ પણ ક્યાં છે જેનો શિષ્યોને પુણ્ય કાર્યો માટે લઈ જાય અને તે કાર્યો સંપન્ન કરાવતા જઈને તેને અનુરૂપ જાણકારીઓ પણ સારી રીતે સમજાવી દે. સીતા સ્વયંવર, અહલ્યા ઉદ્ધારક, રાજ્યાભિષેકની તૈયારી અને તેની તૈયારીની વેળામાં અચાનક જ રામને વનમાં મોકલવાનો આદેશ જેવા પ્રસંગો આજની દુનિયામાં ક્યાં બને છે? આવા પ્રસંગો બનતા નથી, એટલા માટે રામકથા ધર્મ મર્યાદાનું મુખ્ય માધ્યમ હોવા છતાંય આપણી આજની સમસ્યાઓનું સીધું સમાધાન કરી શકતી નથી. તેને માટે કથાના સાગરમાં ડૂબકી લગાવીને યોગ્ય ઉપયોગી રત્નો શોધી લાવવાનો નંબર પ્રયાસ છે. આવો, આ પ્રવચનમાળા તે આયોજનની ઝલક પણ આપે છે. કથાની નવી અને નવયુગને અનુરૂપ શૈલીની શરૂઆત પણ છે. રામાયણ શિક્ષણ માટે આયોજિત એક જ શિબિરમાં પૂજ્ય ગુરુદેવે આ પ્રવચનો આપ્યા હતા. એનું અધ્યયન મનન કરતા જઈને આપણે સરળતાથી તે દ્રષ્ટિને વિકસિત કરી શકાય છે, જે રામકથાનો આધુનિક સંદર્ભમાં જોડી દે છે અને તમામ સમસ્યાએ. આવો પાવન રામકથામાં જઈએ, એ પહેલાં એક પ્રજ્ઞા ગીત. ઘર ઘર અલખ જગાયેંગે હમ બદ લેંગે જમાના, ઘર ઘર અલખ જગાયેંગે હમ બદ લેંગે જમાના, ઘર ઘર અલખ જગાયેંગે હમ બદ લેંગે જમાના, ઘર ઘર અલખ ગાએંગે હમ બદલેંગે જમાના, નિશ્ચય હમારા ધ્રુવ શા અટલ હૈ, નિશ્ચય હમારા ધ્રુવ શા અટલ હૈ, કાયા કી રગ રગ મેં નિષ્ઠા કા બલ હૈ, કાયા કી રગ રગ મેં નિષ્ઠા કાબલ હૈ, જાગૃતિ હો જાગૃતિ શંખ બજાયેંગે હમ બદ લેંગે જમાના, જાગૃતિ શંખ બજાયેંગે હમ બદ લેંગે જમાના, ઘર ઘર અલખ જગાયેંગે હમ બદલેંગે જમાના, ઘર ઘર અલખ જગાયેંગે હમ બદલેંગે જમાના. રામકથાની દિવ્ય પ્રેરણાઓને આવો
ઘર ઘર પહોંચાડી અલખ જ ગાવીએ, રામના વિચારોને લોકો અનુસરે, એમના દિવ્ય ચિંતનને હૃદયંગમ બનાવે, રામના માર્ગે ચાલી અને સાચું ઘરમાં અયોધ્યા બનાવે, અયોધ્યા માને ત્યાં યુદ્ધ ન થતું હોય તેવું કર. આવો આપણે બધા માટે ઘર ઘર અલખ જ ગાવી. બદલી હૈ હમને અપની દિશાએ, બદલી હૈ હમને અપની દિશાએ, મંજિલ નહીં તય કરકે દિખાએ, મંજિલ નહીં તય કરકે દિખાએ, ધરતી કો સ્વર્ગ બનાએંગે હમ, બદલેંગે જમાના, ધરતી કો સ્વર્ગ બનાએંગે હમ, બદલેંગે જમાના, ઘર ઘર અલખ જગાએંગે હમ, બદલેંગે જમાના, ઘર ઘર અલખ જગાએંગે હમ, બદલેંગે જમાના, શ્રમ સે બનાએંગે માટી કો સોના, શ્રમ સે બનાએંગે માટી કો સોના, જીવન બનાએંગે ઉપવન સલોના, જીવન બના પવન સલોના, મંગલ હો મંગલ સુમન ખિલાએંગે હમ, બદલેંગે જમાના, મંગલ સુમન ખિલાએંગે હમ, બદલેંગે જમાના, ઘર ઘર અલખ જગાએંગે હમ, બદલેંગે જમાના, ઘર ઘર અલખ જગાએંગે હમ, બદલેંગે જમાના, પીડા પતન કી તોડેંગે તારા, પીડા પતન કી તોડેંગે તારા, મમતા કી નિર્મલ બહાએંગે ધારા, મમતા કી નિર્મલ બહાએંગે ધારા, ક્ષમતા કા હો ક્ષમતા કા દીપ જલાએંગે હમ, બદલેંગે જમાના, ક્ષમતા કા દીપ જલાએંગે હમ, બદલેંગે જમાના, ઘર ઘર અલખ જગાએંગે હમ, બદલેંગે જમાના, ઘર ઘર અલખ જગાએંગે હમ, બદલેંગે જમાના, હમ બદલેંગે જમાના, હમ બદલેંગે જમાના, હમ બદલેંગે જમાના, હમ બદલેંગે જમાના. બોલી સદગુરુ ભગવાન જી જય. આવો આજની રામકથાની પ્રબળ પ્રેરણામાં આપણે જોઈશું ભગવાન રામચંદ્રજીને કથા શંકર ભગવાન પાર્વતીજીને સંભળાવી રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું ચરિત્ર જનતા માટે પ્રેરણા આપનારું છે. જો કોઈ ભણેલો ગણેલો હોય પણ ચારિત્ર સારું ન હોય તો બધું જ નકામું છે. ચરિત્ર વિવિધ કર્મોથી જ માપવામાં આવે છે. ક્રિયા એવી વસ્તુ છે જે આદમીને દર્પણની જેમ દર્શાવે છે. જીભથી ભગવાનની વાતો કરી રહ્યા છીએ પણ મન ક્યાંય બીજી જગ્યાએ ભટકે છે. એ વ્યક્તિ નવી જગ્યાએ જ બળાશ મારી શકે છે, પરંતુ છેવટે એક દિવસ એનું ચરિત્ર છૂપું રહી શકતું નથી. વ્યક્તિનું ચરિત્ર ઊંચું હોવું જોઈએ. જ્યારે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો હતો ત્યારે ચારે બાજુએ રાક્ષસોનો આંતક હતો, રાવણનું રાજ્ય ચાલતું હતું.
लंका थी वधारे आर्यावर्तमा पण राक्षसो पोतानो प्रभाव पाड़ता हता अने तेमनु वर्चस्व हतु। घणा लोको एवा होय छे जे द्वंद्व थी वशमा आवी जाय छे, कोईना समजावाथी समझी जाय छे, समजावाथी न माने तो तेने दंड आपवामां आवे छे। राक्षसोने भगवान दंड आपवानुं ज योग्य समझीने लंका पर चढ़ाई करी दीधी छे। એ આક્રમણમાં પ્રજાને પણ દંડ ભોગવવો પડ્યો છે। રાજા જો ખરાબ હોય તો તેના માટે પ્રજા પણ જવાબદાર છે। રાજાનો પ્રભાવ જનતા પર ચોક્કસ પડે છે એવું ભગવાન રામનું રાજ્ય હતું। તેમનો જીવનક્રમ એવો હતો કે લોકો એમાંથી શિક્ષણ ગ્રહણ કરે, પ્રેરણા મેળવે, ખરાબ વાતોનું નિરાકરણ કરે। રામાયણ આજની સમસ્યાઓનું સમાધાન શીખવે છે। માણસને સુધારવા માટે ભાષણોની નહીં, ચરિત્રથી સમજાવો, કહો અમે આવું કર્યું તમે પણ આવું જ કરો। સારા માણસો જે માર્ગે ચાલે છે તે માર્ગ પર અસંખ્ય લોકો ચાલે છે। આજના માણસો પોતે બીજા માર્ગો પર ચાલે છે અને કહે છે બીજા માર્ગની વાત। જેવી રીતે સવાર સાંજ રેડિયો ટેપ શ્લોક ભાષણ સંભળાવે છે એવી જ રીતે ભાગવત ગીતાને કહેનારા આવે છે, પરંતુ આપણી ઉપર તેનો પ્રભાવ પડતો નથી। એક સારો માણસ કેટલાયને સારા બનાવી દે છે, એક વેશ્યા કેટલાય લોકોને પતિત બનાવી દે છે, તો એક દારૂડિયો કેટલાય લોકોને દારૂડિયા બનાવી દે છે, એક જુગારી કેટલાય લોકોને જુગારી બનાવી દે છે। તો સારો માણસ બીજા લોકોને સારા કેમ નથી બનાવી શકતો? તુલસીદાસજીનો ઉદ્દેશ્ય હતો કે શ્રી રામચંદ્રજીનું ચરિત્ર લખવામાં આવે કે જેથી લોકો એનું અનુકરણ કરે। આપણે ત્યાં પણ પત્રિકાઓનું આવું જ સ્વરૂપ છે। ભગવાન રામે પોતાનું ચરિત્ર સામે રાખ્યું અને કહ્યું કે ભગવાન બનવું હોય તો મારા રસ્તા પર ચાલો। શ્રી રામચંદ્રજી કહે છે કે મારા રસ્તા પર ચાલજો, પરંતુ આપણને તો એક જ વાત આવડી, માત્ર ફૂલો ચડાવો, ફળ ચડાવો, ચંદન ચડાવો, મેવા ચડાવો, લાડુ ચડાવો, પૂજા કરો, પાઠ કરો, અનુષ્ઠાન કરો, જપ કરો, તપ કરો, પછી માળા જપો। કોણ જાણે કયો પાખંડી આવું શીખવાડી ગયો, બસ ફોટો લગાવી નામનો જપ કરવો એટલા માત્રથી બધું જ પૂરું થયું એમ માની લે છે। સમાજ આવો કેવી રીતે બની ગયો છે, માત્ર નકામી વાતોથી ઊંચે ઉઠવા માંગે છે। શ્રી રામચંદ્રજીએ પોતાનું ઉદાહરણ આપ્યું, વ્યક્તિએ કેવી રીતે રહેવું જોઈએ તેનાથી આપણે બતાવી શકીએ કે જીવનયાપન કેવી રીતે કરવું જોઈએ, બાળકો અને મા બાપ પ્રત્યેનો સંબંધ કેવો હોય। ભગવાન શ્રી રામે કષ્ટ ખૂબ ઉઠાવ્યા છે, પરંતુ મા બાપની આબરૂ ક્યારેય જવા દીધી નથી। વિશ્વના ઘણા દેશોમાં રામાયણનો કેટલીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે, એને વાંચવામાં આવે છે, સાંભળવામાં આવે છે। ભાઈ ભાઈનો પ્રેમ ભાઈ પ્રત્યે કેવો હોવો જોઈએ? આપણને પિતાએ ભણાવ્યા તો ખરા, આપણને પિતાએ ભણાવ્યા તો પણ આપણે પણ નાના ભાઈઓને ભણાવીશું, વિવાહ લગ્ન કરાવીશું। નાના ભાઈનું કર્તવ્ય છે કે મોટા ભાઈને પિતા સમાન સમજવા જોઈએ। બિરલાજીના પિતા તથા પૂર્વજોએ સામાન્ય ગ્રહસ્થની જેમ જીવન વિતાવ્યું, પરંતુ તેમના વંશજો આજે એક એકથી ચડિયાતા નીકળ્યા છે। પિતાની કમાણી પર જ નિર્ભર ના રહેવું જોઈએ। રામચંદ્રજી અને ભરતજી રાજગાદીને દડાની જેમ રમ્યા છે, એક બાજુએ રામજીએ ઠોકર મારી તો બીજી બાજુએ ભરતજીએ ઠોકર મારી છે। મોટો ભાઈ નાના માટે, નાનો ભાઈ મોટા ભાઈ માટે કેટકેટલો ત્યાગ કરી રહ્યો છે। સંસારના બધા મનુષ્યો અને પશુ પક્ષીઓ આપણા ભાઈ છે, તેમની સાથે આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ એ શિક્ષણ આપણને રામાયણ આપે છે। બધા ઉપદેશો આપણે નારીઓ માટે જ બતાવીએ છીએ, પુરુષોને પણ પોતાના માટે શિક્ષણ કેમ નહીં? સ્ત્રીઓએ પતિવ્રત ધર્મ અપનાવવો જોઈએ તો પતિએ પણ પત્ની વ્રત ધર્મ અપનાવવો જોઈએ। તાળી બંને હાથોએ પડે છે। જો દાંપત્ય જીવન સારું હોય તો આપણું જીવન સુખમય રહેશે, પતિ પત્નીમાં પ્રેમ નહીં હોય તો આખો સંસાર નરક બની જશે। પતિ પત્ની એકબીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવવો ન જોઈએ,
जो विश्वास डगे तो समझो के विश्वासघात करे छे। धन नो लोभ, बाड़क नो लोभ, मकान नो लोभ, आ बधा लोभो ने त्यागो, आ रामायण बतावे छे। हे राम, आपनु जेवु चरित्र अमारा जीवन में पण लावो। राम राम कहेवानो अर्थ ए ज छे के आपणे पण राम जेवा बनीए। स्त्रीओना तो रोमे रोममां पतिव्रत धर्म भर्यो पड्यो छे, तेने आपणे शुं बतावीए। आपणा देशमां पति व्यभिचारी होय छे, विदेशमां पत्नी व्यभिचारिणी होय छे। आपणे त्यां जेवी रीते पत्नीव्रत शीखवुं जोईए, एवी रीते विदेशोमां पतिव्रतनो आदर्श समजावो जोईए। आजे हुं एक आपने बीजो प्रसंग संभळावुं छुं। जेवी रीते कोई घरना पिता पुत्रने सुधारे छे, एवो ज एक बीजो संबंध छे सासु अने वहुनो संबंध। आ संबंध पण घरने स्वर्ग बनावे छे। पतिनी जवाबदारी वधारे छे, पत्नीनी ओछी, तेवी रीते सासुनी जवाबदारी वधु छे, वहुनी ओछी। वहुनी निंदा करीने, वहुनी वगोवणी करीने तेने सुधारी शकाय नहीं। प्रेमथी समजावाथी काम चाले छे। सासु वहुनी लड़ाईनुं आज कारण छे। सासु वहुनो व्यवहार केवो होय ए आपणने रामायण शीखवे छे। सीताजी ज्यारे परणीने आव्या तो दशरथजीए कौशल्यामाने कह्युं छे, कौशल्याजीने कह्युं छे, आ दीकरी पोताना मां बापने छोड़ीने आवी छे, एने तेमनी याद आवती हशे। हवे एवं वातावरण राखवो जोईए जेथी सीतानुं मन अहींया लागी जाय। सासु सीताजीने आँखनी पापणनी जेम साचवे छे। धूळ प्रकाश तणखला कंई पण पड़े बधुं पापण पर ज पड़े छे। आँखने हमेशा पापण ज बचावे छे। आँखने तेनाथी कोई कष्ट थतुं नथी। कोई पण प्रकारनुं दुःख सीताजीने न थाय तेनुं पूरतुं ध्यान राखवानो माता कौशल्या कहे छे राजा दशरथजीने, અને ખુદ પણ એટલું ધ્યાન રાખે છે। આવો વ્યવહાર દરેક સાસુએ વહુ પ્રત્યે કરવો જોઈએ, આ રામાયણ શીખવે છે। જ્યારે સીતાજી ભગવાન રામજી સાથે વનમાં જાય છે ત્યારે માતા કૌશલ્યા કહે છે, હે રામ, તું પોતે કષ્ટ ઉઠાવી લેજે, પણ આ દીકરીનું પૂરું ધ્યાન રાખજે। એને મેં એવી રીતે રાખી છે જે રીતે આંખને પલક સાચવે છે। સીતાજીના ગુણોની પ્રશંસા માતા કૌશલ્યા આજે રામજી કને કરી રહ્યા છે। પડોશણ આવે, આપણા સગા સંબંધી આવે તો વહુની ખૂબ પ્રશંસા કરવી જોઈએ, વખાણ કરવા જોઈએ। એવું નહીં કે પડોશણ આવે તો વહુની વગોવણી કરવા બેસી જઈએ। વહુ ઝાડુ વાળતી હોય છે, ગુસ્સાથી જોતી જાય છે, આ પ્રકારે વહુ નઠોર બની જાય છે। નિંદા સાંભળીને વ્યક્તિ નઠોર બનતો જાય છે। સાસુ હંમેશા વહુની નિંદા કરે છે। જ્યારે વહુના પિતા ભાઈ વગેરે કુટુંબીજનો આવે તો પણ વહુની વગોવણી કરે છે। પતિ જ્યારે ઘરે આવે તો પણ વહુની વગોવણી કરે, પુત્ર ઘરે આવતા જ ઉલટી સીધી વાતો બતાવીને તેની સામે મૂકે છે। પતિ પત્નીમાં ઝઘડો થાય છે અને ઘર નરક બની જાય છે। પરંતુ માં કૌશલ્યા પુત્ર આગળ સીતાજીની પ્રશંસા કરી રહ્યા છે। રામાયણમાંથી આપણે આ જ શીખવું જોઈએ। સીતા સાસુ સસરાની વાલી છે, સીતા ગુણોની ખાણ છે। તેના પિતા જનકજી અને સસરા શ્રી દશરથજી એ પણ ધ્યાન રાખે છે કે રામચંદ્રજીની ધર્મપત્ની છે, સીતા શીલવતી છે, એનું અપમાન ન કરશો, એને દુઃખ ના આપશો। માતા કૌશલ્યા આગળ કહે છે કે મેં તો એને આંખની કીકી સમજીને પ્રેમ વધાર્યો છે, એને પોતાના પ્રાણથી પણ પ્યારી રાખું છું, કારણ કે એ હજુ બાળકી છે। જે રીતે કલ્પવૃક્ષની વેલ લાગે છે એવી જ રીતે મેં સીતાને શીખવ્યું છે। આ મારી ચમેલીની વેલ છે, મેં એને પ્રેમથી મોટી કરી છે, મેં એને ભારે કામ કરવા દીધું નથી। એનો અર્થ એ નથી કે વહુઓએ કામ જ ન કરવું। હું તો કહું છું કે સાસુનો પ્રેમ કેટલો હતો, આજની સાસુ હોત તો કહે, જા ચાય લઈ આવ, હજુ ચાય નથી બનાવી, મારા પગ દાબી દે। માતાજી કહે છે, ચા વગર જાજરું કેવી રીતે જાઉં, એવું ન થવું જોઈએ। ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ એવું ન કર્યું કે બધું જ કામ માતા પિતા જ કરે, પત્ની કાંઈ જ ન કરે। પુત્રનું કામ એ જ છે કે માતા પિતાની સેવાની વાત સમજાવે। ભગવાન રામ વનવાસ જતી વખતે સીતાજીને એકાંતમાં સમજાવી રહ્યા છે।
કે હે સીતે, તમે માતાજીની સેવા કરજો, અહીં જ રહેજો. રામચંદ્રજી માતાજીની સામે તો નથી કહી રહ્યા, આજકાલ માતાજીની તો સામે કહે છે. માતાની સેવા કરજે, પછી એકાંતમાં પત્નીને બોલાવીને કહે છે, મેં તો અમસ્તું કીધું હતું, તારે મનમાં નહીં લેવાનું. બરાબર છે. રામચંદ્રજી સીતાજીને કહી રહ્યા છે કે આ મારી માં છે, એને મને દૂધ પીવડાવ્યું છે, છાતીએ વળગાડી રાખતી હતી, માનું ધ્યાન રાખવું ભૂલતી નહીં. મારી સેવા ભલે ભૂલી જજે, પણ જો મારી માની સેવા કરજે, એમાં જ મારી પ્રસન્નતા છે. ભગવાન કહે છે, માત્ર પતિની પૂજાથી કામ નહીં ચાલે, પોતાના સાસુ સસરાની સેવા પૂજા કરજે. સાસુ સસરાને સંતાપતા જો આંતરડી એની કચવાય, તે ઘર સારું સાચું ઘર નથી, તે ઘર નરક જ કહેવાય, તે ઘર શમશાન જ કહેવાય. સાસુ સસરાની સેવા પતિની સેવા કરતા પણ વિશેષ માનવામાં આવી છે. જ્યારે મારી માં મને યાદ કરે, દુખી થાય, ત્યારે એને કથા વાર્તા સંભળાવજે, મહાપુરુષોની મુસીબતોની વાત સંભળાવજે, ત્યારે તો એમનું દુઃખ દૂર કરી શકીશ. રામચંદ્રજી આગળ સીતાજીને કહે છે કે મારો મતલબ એ નથી કે હું તને પ્રેમ નથી કરતો, કષ્ટ મને પણ થશે, તને પણ થશે, પરંતુ હું પોતાની માતાની સેવા માટે તને છોડું છું, કોઈ દ્વેષભાવથી નહીં, રાગભાવથી નહીં. પત્નીનું કર્તવ્ય છે કે સાસુની સેવા આવી રીતે કર્યા કરે. આ રામાયણ આપણાને શીખવે છે. એવું નહીં કે નાઈ ધોઈને રામાયણ પાઠ કરીશ, કેમ કે પંડિતજી કહી ગયા છે, પરંતુ આ સાસુ સાથે વાત નહીં કરું, તે ખૂબ ઝઘડારું છે, તેની સાથે નહીં બોલું. આવા વિચારો હોય તો તમારા રામાયણના પાઠ કરવા બિલકુલ નકામા છે. રામાયણ સાંભળ્યા પછી એ સંબંધોમાં સુધારો થવો જોઈએ. રામ વનવાસ જઈ રહ્યા છે, સીતાજી પણ સાથે જઈ રહ્યા છે, એટલે સીતાજી સાસુના પગે પડીને કહી રહ્યા છે, માં હું ઘણી અભાગણી છું, જ્યારે મને તમારી સેવા કરવાનો સમય આવ્યો ત્યારે વિધાતાએ મને વનવાસ આપી દીધો. હું જ્યારે અહીં આવી હતી ત્યારે મારી બહુ ઘણી ઈચ્છા હતી કે જેણે મારા પતિને 9-9 માસ પેટમાં રાખ્યા, પોતાના લોહીનું દૂધ પીવડાવીને એને મોટા કર્યા, પોતે ભીનામાં સૂઈ એમને સુકે સુવડાવ્યા, એમની ખૂબ સેવા કર્યા કરીશ, પણ માં મને બહુ દુઃખ થાય છે કે જ્યારે સેવાનો સમય આવ્યો તો આજે મારે વનમાં જવાનો વખત આવ્યો છે, હું વનમાં જઈ રહી છું, હું આપની સેવા ન કરી શકી. દુઃખ મનથી કાઢી નાખો અને પોતાનો પ્રેમ મારા પ્રત્યે એવો જ જાળવી રાખજો. માં મને કર્તવ્ય લઈ જઈ રહ્યું છે, એમાં મારો કોઈ દોષ નથી. સીતાજી વનવાસમાં છે. ભરતજી ગુરુ વશિષ્ઠજીને કહી રહ્યા છે, ચાલો ગુરુદેવ, હવે ભાઈને સમજાવીને લઈ આવીએ, જો રામચંદ્રજી નહીં આવે તો સીતાજીને અને લક્ષ્મણજીને તો લઈ જ આવીએ. ગુરુ વશિષ્ઠજી, ભરતજી તથા બધી માતાઓ પણ સાથે ગઈ છે. એક બાજુ વિચાર વિમર્શ ચાલી રહ્યો હતો, પરંતુ સીતાજીનો ક્રમ અલગ જ ચાલી રહ્યો હતો. સીતાજી એમ વિચારી રહ્યા હતા કે 2-4 દિવસ સાસુઓની સેવા તો કરી લઉં, સાસુઓને કપડાં પહેરાવે, સાસુઓને વાળ ઓળી આપે છે, બધી રીતે સેવા કરી રહ્યા છે. માયાની દેવી આજ ખુદ માયામાં ડૂબી છે. સાસુને આ ખવડાવું, સાસુને ફળ ખવડાવું, સાસુને ચરણ ચાપી દઉં, આવું કરું, એવું મન થયા કરે છે. ત્રણેય સાસુઓની ખૂબ સેવા કરે છે, દિલથી સેવા કરે છે અને એમાં જ લાગેલી રહે છે. જેટલા દિવસ ત્રણેય રાણીઓ વનમાં રહી, આ સીતાજીએ ખૂબ સેવા કરી છે, ખૂબ સેવા કરી છે અને સેવાથી એમને વશમાં કરી લીધા છે. સાસુને વશમાં કરાવી લેવાની ઉત્તમમાં ઉત્તમ રીત આજ છે. સાસુ ફક્ત બહારથી ટકટક કરે છે, પરંતુ અંતઃકરણથી દીકરાને વહુને બહુ પ્રેમ કરે છે. આવી વાતો સંભળાવ્યા કરવી એ સાસુને વશમાં કરવાની દવા છે. સાસુ ગાળો દે તો પણ સેવાથી વશમાં આવી જશે, પછી જેમ વહુ કહેશે એમ સાસુ ચાલશે. સીતાજીને સાસુએ આશીર્વાદ આપ્યા છે, બેટા તું કેટલી બધી સુંદર સેવા કરે છે, કેવું બધું મીઠું બોલે છે, અમારી કેટલી કાળજી લે છે, બેટા તું હંમેશા ફૂલજે ફલજે, આવા આશીર્વાદ મળ્યા છે. અને એટલા માટે રામચંદ્રજીના નામની પહેલા માતા સીતાનું નામ લેવામાં આવે છે, સીતારામ. સીતારામ રાધેશ્યામ. હા, રામાયણ સાસુ વહુના પ્રેમનું શિક્ષણ આપે છે. સાસુ કોઈ ખરાબ વ્યવહાર કરે
તો એને પસ્તાવવું પડે છે. જેવી રીતે સીતાજીનો સારો વ્યવહાર જોઈ કઈ કઈ પસ્તાય છે, રામચંદ્રજી લક્ષ્મણજી અને સીતાજીનો મધુર વ્યવહાર જોઈને કઈ કઈને ખૂબ પસ્તાવવું પડ્યું છે. એવી જ રીતે દરેક વહુએ સાસુની આવી જ સેવા કરવી જોઈએ, જેથી સાસુને થાય કે મેં વહુને કેવા કડવા વેણ કયા, છતાંય વહુ મનમાં જ નથી લેતા. સીતાજી જ્યારે અયોધ્યા આવી ગયા, પોતાના મનોરથ પૂરા કરવામાં લાગી ગયા, ઘરમાં સીતાજીને ત્યાં ઘણા બધા નોકરો હતા, ઘણા બધા હોશિયાર હતા, બધા મહેનતુ પણ હતા, પરંતુ સીતાજી પોતે ઘરની બધી વ્યવસ્થા પોતાની જાતે કરતા હતા. ભોજન બનાવવું, કપડાં ધોવા એ વગેરે બધું કામ પોતે જ કરતા હતા. ઘર પરિવાર પણ એક શરીર છે, તેને પોતાની જાતે સંભાળવું જોઈએ, પોતાના શરીરની સેવા પોતાની જાતે જ કરવી જોઈએ, નોકર શું સેવા કરી શકે છે. રામકૃષ્ણ પરમહંસ પણ કાલીની પોતે જ સેવા કર્યા કરતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાન હોવા છતાં પણ પોતાના રૂમમાં પોતે જ ઝાડુ વાળતા હતા. તમે પોતે પણ ભોજન બનાવીને જમો, શું મજા આવે છે. સીતાજી ઘરની બધી જ વ્યવસ્થા પોતાના હાથેથી કરતા હતા. શ્રી રામચંદ્રજીની જેવી આજ્ઞા હતી એવું જ કરતા હતા. ગ્રહસ્થની મજા એમાં જ છે. ધન્ય ગ્રહસ્થાશ્રમો, ધન્યો ગ્રહસ્થાશ્રમો. ગ્રહસ્થાશ્રમ એ છે જ્યાં એકબીજાની સેવા થતી હોય, એકબીજાની આજ્ઞા પાડવામાં આવતી હોય. એકવાર કબીરદાસજીનો એક શિષ્ય આવ્યો. એણે પૂછ્યું કબીરદાસજીને કે ગુરુજી લગ્ન કરી લઉં કે સંન્યાસી બની જાઉં. ગુરુજીએ કહ્યું જે કંઈ પણ કર સારું કર. શિષ્યએ કહ્યું એનો શું અર્થ. તેઓ શિષ્યને લઈ એક મોટા પહાડ ઉપર ગયા છે, ડુંગર ઉપર ગયા છે. ત્યાં જઈ એક મહાત્માજીને પૂછ્યું કે મહાત્માજી આપની ઉંમર કેટલી છે. મહાત્માજીએ કહ્યું બેટા 100 વર્ષ. કબીરજી શિષ્ય સહિત પહાડથી થોડાક નીચે આવ્યા, ફરી પાછી બૂમ પાડી એ મહાત્માજી આપની ઉંમર કેટલી છે. મહાત્માજીએ કહ્યું બેટા 100 વર્ષ. પહાડથી થોડુંક નીચે ઉતર્યા અને ફરી પાછી બૂમ પાડી મહાત્માજી તમારી ઉંમર કેટલી છે. મહાત્માજીએ જોરથી કીધું બેટા 100 વર્ષ. કબીરજીએ શિષ્યને કીધું કે મહાત્માજી થવાય તો આવા થવાય, જેને ગુસ્સો ના આવે, જેને ક્રોધ ના આવે, પણ મદદ કરતા આવડે. મહાત્મા સંન્યાસી અહંકારી ન હોય. ચેલાએ કહ્યું હું આવો મહાત્મા બનવા નથી માંગતો. બીજા દિવસે શિષ્ય આવ્યો. કબીરજીએ પોતાની પત્નીને કીધું, 2 વાગે બપોરે 2 વાગે મળવા આવ્યો છે. કબીરજીએ એની પત્નીને કીધું કે દીવો સળગાવો. પત્ની આવી દીવો સળગાવી ગઈ. ચેલાએ કીધું દિવસે આની શું જરૂર છે. કબીરે ચેલાને સમજાવ્યું કે ધર્મ પત્ની હોય તો આવી, પતિ પત્ની બંને એકબીજાના આજ્ઞાકારી હોય. સીતાજી રામચંદ્રજીની સેવા કરતા હતા. એક વાત ખાસ યાદ રાખતા હતા, સીતાજી શ્રી રામચંદ્રજીની દિલથી સેવા કરતા હતા, પણ એક વાત ખાસ એ કરતા હતા કે માત્ર કૌશલ્યાજીની જ સેવા નહોતા કરતા, બધી સાસુઓની સેવા કરતા હતા. એવું નહોતું કે કાકી સાસુ, માસી સાસુ, ફોઈ સાસુ એ બધા બહારના છે, મારી સાસુ જ સાચસુ છે, આવું નહોતું. સીતાજી એક જ સાસુની સેવા નહીં, પણ બધી સાસુઓની સેવા વિનમ્ર ભાવે કરતા હતા, અહંકાર છોડીને કરતા હતા, દિલથી કરતા હતા, પ્રેમથી કરતા હતા. પતિ પત્ની, સાસુ સસરા, ભાઈનું ચરિત્ર જ્યાં ઉજ્જવળ હશે ત્યાં હંમેશા સ્વર્ગ હશે. બાકી તો બીજે ક્યાં હોય સ્વર્ગ. સ્વર્ગ આપણા વિચારોમાં છે, સ્વર્ગ આપણા આચરણમાં છે, સ્વર્ગ આપણા જીવનમાં છે. આપણા ઘરમાં પણ આવું જ હશે જો આપ ભગવાન શ્રી રામચંદ્રજીના આચરણ અને જીવનમાં ઉતારશો તો. બાકી આ બધું આવા શ્રેષ્ઠ સદાચારો, શ્રેષ્ઠ વિચારધારા આપણને રામાયણ શીખવે છે. આવો આજનું ચિંતન અહીંયા પૂર્ણ કરીએ એના પહેલાં. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ રામ.